અમારી માંગ સમાન કામ સમાન વેતન, સમાન કામ સમાન વેતન, સમાન કામ સમાન વેતન અમારી માંગ. મારું નામ ગોયલ ગોવિંદ લક્ષ્મણભાઈ, જૂનાગઢ જિલ્લા વીસી એસોસિએશન પ્રમુખ તથા સૌરાષ્ટ્ર ઝોન ઉપપ્રમુખ તરીકે મારી સેવા આપું છું. આજરોજ જૂનાગઢ જિલ્લા યુનિયન દ્વારા એક ઘરાણાનો કાર્યક્રમ રાખેલો હતો, જેમાં સરકારશ્રીને વિવિધ એક વર્ષ દિવસથી આ વીસી યુનિયન દ્વારા 2000થી વધારે ટોટલ આવેદનો આપેલા છે, જેમાં તાલુકા અધિકારી, મામલતદારશ્રી, કલેક્ટરશ્રીને બધાને આવેદન આપેલા છે, પણ આ દિન સુધી એક પણ પ્રકારનો પોઝિટિવ રિપોર્ટ સરકારશ્રી દ્વારા વિષયોના હિતો માટે કરવામાં આવેલો નથી, જે એક દુઃખની બાબત છે, જેના વિરોધમાં અમે આજે એક દિવસનો ઘરાણાનો કાર્યક્રમ તથા ફરીથી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે અમે લોકો બધા એકઠા થયેલા છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે 10 વર્ષથી આજે ગ્રામ પંચાયત લેવલે વીસી જે પોતાની સેવાઓ આપે છે, સરકારશ્રીની વિવિધ યોજનાઓ જે લોકો સુધી પહોંચાડે છે, તે યોજનાઓ પહોંચાડે છે, સર્વિસો આપે છે અને સૌથી વધારે સમય ફાળવે છે, છતાં પણ તેમને માત્ર કમિશન જ મળે છે, જે એક દુઃખની વાત કહેવાય, અને તે પણ માત્ર 500,000 કે 1500 રૂપિયા જેટલી મંથલી ઇન્કમ થાય છે. આજના સમયમાં તે બહુ ઓછી ઇન્કમ છે, તો અમે સરકારશ્રીને 10 વર્ષથી અમે બધા પોતાનો સમય ને સહયોગ આપીએ છીએ, તો સરકારશ્રી અમારા માટે કંઈક પોઝિટિવ વિચારે, વીસીઓના હિતો માટે સરકારશ્રીની બધી યોજનાઓ પહોંચાડે છે, તો સરકાર તેમના માટે કંઈક પોઝિટિવ વિચારે અને તેમને પગાર કરે, તેમને કાયમી કરે, સરકારશ્રીને મળતા તમામ લાભો વીસીઓને મળી શકે, તે હેતુ સાથે અમે સરકાર આજે કલેક્ટરશ્રીને આવેદન આપવા જઈ રહ્યા છીએ. આજના મોંઘવારીના સમયમાં માત્ર કમિશન બેઝથી અને સ્થાનિક લેવલે જે વીસીઓ સેવા આપે છે તે બહુ જરૂરી બાબત હોવા છતાં પણ, ઘણા બધા આવેદનો આપેલા હોવા છતાં પણ આ દિન સુધી કંઈ પણ પોઝિટિવ નિર્ણય મળેલો નથી. સરકાર હાલની તકે ડિજિટલ ગુજરાતની વાતો કરે છે, કેશલેસ સિસ્ટમની વાતો કરે છે, તે તમામ યોજનાઓ ઈગ્રામ યોજના જે રાજ્ય લેવલ એશિયાનો સૌથી મોટો પ્રોજેક્ટ છે, તે યોજનાને સફળ બનાવવામાં સૌથી સિંહ ફાળો અમારા વીસીઓનો છે, તે યોજના અમે સફળ બનાવી છે, સરકારશ્રીની બધી યોજનાઓ અમે સફળ બનાવીએ છીએ, તો સરકારશ્રી અમારા પણ ફેમિલીનું અમારું પણ વિચારે, પોઝિટિવ વિચારે, અમને પગાર કરે, અમને કાયમી કરે, એ હેતુ સાથે આજે અમે બધા કલેક્ટરશ્રીને આવેદન દેવા માટે અહીં એકઠા થયેલા છે. આ દિન સુધી તાલુકા લેવલે, જિલ્લા લેવલે, ધારાસભ્યશ્રીને, સાંસદશ્રીને ટોટલ અમે 2000થી પણ વધારે એક વર્ષના સમયમાં આવેદનો આપેલા છે, પણ આ દિન સુધી એક પણ પ્રકારનું અમારું પોઝિટિવ સરકારશ્રી દ્વારા રિપોર્ટ મળેલો નથી, જે એક દુઃખની બાબત છે. 100% સરકારની અમે સાથે છે, અમે લોકો સરકારના વિરોધી નથી, અમે જે સેવાઓને કામગીરી કરીએ છીએ તે બાબતે અમને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં સરકાર 100% અમારા બાબતે કંઈક પોઝિટિવ નિર્ણય લેશે અને અમારા હિતોને જાળવી રાખશે.